हेलो फ्रेंड्स, हूँ छु तृप्ति। फूड सेवा चैनल पर आप सबनु दिलथी स्वागत है। मित्रों, खरेखर तमारे वेट लॉस करवू छे तो वेट लॉस माटेनी आ एक सरस मजानी आयुर्वेदिक रेमेडी छे। मित्रों, अहींया हूँ तमने जे जणावुं छुं ए वेट लॉस उपायनी मददथी तमारुं वजन पण घटशे, साथे घणा बधा फायदाओ थशे। अत्यार सुधी कदाच तमे आ उपाय न अजमावे होय तो ચોક્કસ તમે જ અજમાવજો, કારણ કે આ ઉપાયની મદદથી તમારું ચોક્કસ વેઇટ લોસ થવાનું છે। ઘણા બધા લોકોએના એવા પ્રશ્ન હતા કે વજન ઘટાડવાની સાથે સાથે અમારા શરીરની અંદર જે રોગ છે એ પણ કંટ્રોલ થાય, જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, અને સાથે સાથે તમારા શરીરની કેલરી અને ચરબી ઓગળે એના માટે પણ આ એક સરસ મજાની ઉપયોગી રેમેડી છે। મિત્રો, અહીંયા તમને બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે। એક વસ્તુ તમને તમારા ઘરના રસોડામાંથી મળશે, જ્યારે બીજી જે વસ્તુ છે એ તમને તમારા ઘર પાસે નજીક કોઈ આયુર્વેદિક શોપ પરથી મળશે। ખરેખર મિત્રો, અહીંયા જે હું કહું છું એ રેમેડી છે તે વેઇટ લોસ માટે 100% અસરકારક છે, વજન ઘટાડવા માટેની સૌથી બેસ્ટ છે। તો ચલો આપણે કેવી રીતે વેઇટ લોસ કરવાનું છે અને કેવી રીતે આ વેઇટ લોસ પાવડર બનાવવાનું છે જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે 20 ગ્રામ જીરું લેવાનું છે। જીરું તમારા સૌ કોઈના ઘરમાં છે, અહીંયા હું જે ઉપાય કહું છું એ માત્ર 2-3 દિવસનો છે। તમે ચાહો તો તમે આ ઉપાય છે અજમાવવા માટે સામગ્રીને 8 દિવસો બનાવો તો ડબલ કરીને લેવાની છે। તો 20 ગ્રામ જીરું હોય તો સામે તમારે 40 ગ્રામ કાળી જીરી લેવાની છે। મિત્રો, કાળી જીરી છે તે આયુર્વેદિક ઔષધિ છે। કાળી જીરી છે એની કડવાશ છે તે તમારા શરીરની અંદર રહેલા ગંદા વસા એટલે કે ચરબીને ઓગાળવાનું કામ કરે છે। કાળી જીરી માથાના વાળ ઊંચા કરી દે એવી કડવી હશે, માટે તમે એનો ઉપયોગ કરો ત્યારે ચોક્કસ દવા સમજીને જ કરવાનું છે, કારણ કે એની જે કડવાહટ છે એ ખૂબ ઉપયોગી છે। હવે તમારે 20 ગ્રામ આમળાનો પાવડર લેવાનો છે। આમળાનો પાવડર તમે તૈયાર પણ લઈ શકો છો અને ઘરે પણ બનાવી શકો છો, અને સાથે સાથે 20 ગ્રામ ઈસબગુલ। ઈસબગુલ તમારા ઘરના નજીકના આયુર્વેદિક શોપ પર, કરિયાણા શોપ પર મળી જશે। આ ઈસબગુલ છે તે માત્ર ને માત્ર 1 દિવસની અંદર, 1 કલાકની અંદર તમારા શરીરની વર્ષો જૂની કબજિયાત દૂર કરે છે। આમળાનો પાવડર એની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ છે। તો મિત્રો, આ 4 વસ્તુ જ લેવાની છે, 20 ગ્રામ જીરું, 40 ગ્રામ કાળી જીરી, 20 ગ્રામ સાથે સાથે આપણે આમળાનો પાવડર અને 20 ગ્રામ ઈસબગુલ, આ 4-4 વસ્તુ છે એ ભેગી કરવાની છે, એનો પાવડર બનાવવાનો છે। આમળા છે એને તમે ઘરે સૂકવી એનો પાવડર બનાવો તો પણ ચાલશે। આમળાની અંદર રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર તમારા સ્નાયુને મજબૂત કરે છે, સાથે સાથે તમારા શરીરની કેલરી બાળે છે અને વેઇટ લોસ કરે છે। તો અહીંયા આપણે આમળાનો ઉપયોગ કરવાનો છે, એકદમ ઝડપથી વેઇટ લોસ માટે આપણે ઉપયોગ કરીશું આમળાનો। તો હવે અહીંયા આ બધી જ વસ્તુ છે એને ભેગી કરવાની છે, પાવડર બનાવવાનો છે। તૈયાર થયેલા આ પાવડરને તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનો છે। આ પાવડર આશરે 3-4 દિવસ સુધી તમારે ચાલશે। સવારે 1 ચમચી નળના કોઠે હૂંફાળા ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે આ પાવડરનું સેવન કરવાનું છે। આ પાવડર 100% આયુર્વેદિક છે। આ વેઇટ લોસ ચૂર્ણની મદદથી ગણપતિ જેવી વ્યક્તિ પણ એકદમ દુબળી પાતળી થઈ શકે છે। મિત્રો, ખરેખર આમાં 100% બધી આયુર્વેદિક રેમેડીનું જ, એમ કે આપણે આયુર્વેદિક ઔષધિઓ જ લીધી છે। આ દરેકે દરેક કોમ્બિનેશન છે તે તમારા શરીરની ચરબી છે ને ગોતી ગોતીની બહાર કાઢવાનું કામ કરશે। અહીંયા જે આપણે સામગ્રી લીધી છે તે તમારી સામગ્રી છે, તે તમારી બધી સામગ્રી તમારા શરીરની ચરબીની દુશ્મન છે, એટલે કે ચરબી ઓગાળવા માટે સક્ષમ છે। તો અહીંયા આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, અને હવે ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે પણ તમારે આ પાવડરની મદદથી વેઇટ લોસ કરતા હોય ભૂખ કરતાં ઓછું જમવું, એ ઉપરાંત તમારે 20 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી, સવારે અથવા તો સાંજે કોઈ પણ ટાઈમે તમને શૂટ થાય એ ટાઈમે તમે વોકિંગ કરવા જાઓ, સાયકલિંગ કરો, શીડી તમારા ઘરમાં છે તો શીડી ચડુતર કરો, અથવા તો કોઈ યોગા અને પ્રાણાયામ કરો। તો બસ આવી રીતે તમે નાની નાની એક્સરસાઇઝ કરી શકો છો, અથવા તો તમે ઘરમાં ને ઘરમાં આવી રીતે સેલ્ફ વોક કરો, એક જ જગ્યાએ ઊભા રહો। તો આ સેલ્ફ વોક કરશો તો તમારું પેટ અંદરની બાજુ ખેંચેલું રાખવાનું છે, કમર ટટ્ટાર રાખવાની છે, અને નિયમિત રીતે તમે ઘરમાં ને ઘરમાં આવી રીતે તમે બહાર નથી જતા, તમને બહાર જવું ગમતું નથી અથવા તમારે બહાર જવાનો ટાઈમ નથી રહેતો, તો નિયમિત રીતે 20 મિનિટ સુધી આ
આવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો, ગરમાને ઘરમાં ચાલો. એ ઉપરાંત તમારા દિવસ દરમિયાન તમે હૂંફાળું ગરમ પાણી ચોક્કસ પીઓ, વધારે નહીં, તમારા ગળા નીચેની ઉતરે એટલું જ ગરમ પાણી પીવાનું છે. બસ આવું નાની નાની વાતોનું ધ્યાન રાખશો, ભૂખ કરતાં ઓછું જમશો, બને એટલું ઘરનું જ જમશો, બહારનું જમવાનું ટાળશો, એટલે તમને ચોક્કસ ફાયદો થશે. તો ખરેખર મિત્રો આ માહિતી આપના માટે છે. પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.